અમદાવાદમાં કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદેસર કોમ્પ્લેક્સનું ડિમોલિશન, વેજલપુરમાં આવેલ અલીઝા કોમ્પ્લેક્સનું ડિમોલિશન પોલીસ બંદોબસ્ત સાથે એએમસીએ હાથ ધર્યું છે. આ ડિમોલિશન માર્ચ 2024માં એએમસીએ ફટકારી હતી નોટિસ, અને નોટિસ બાદ સ્વૈચ્છિક ડિમોલિશન ન કરાતા હવે એએમસીએ પોલીસની ટીમને સાથે રાખીને ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરી છે. અમદાવાદનો કુખ્યાત નઝીર વોરાનો ગેરકાયદે કોમ્પ્લેક્સ જેનું ડિમોલિશન હાથ ધરવામાં આવેલ છે, વેજલપુરમાં આવેલું છે આ અલીઝા કોમ્પ્લેક્સ જેનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. માર્ચ 2024માં નોટિસ ફટકારવામાં આવી હતી આ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે, પરંતુ અત્યાર સુધી સ્વૈચ્છિક ડિમોલિશન કરવામાં ન આવ્યું અને પરિણામે એએમસીની ટીમે પોલીસને સાથે રાખી પોલીસ બંદોબસ્ત સાથે આ આખા કોમ્પ્લેક્સનું ડિમોલિશન કાર્ય હાથ ધર્યું છે. અલીઝા કોમ્પ્લેક્સ જે દ્રશ્યમાં જોઈ શકાય છે, વેજલપુરમાં આવેલું છે આ કોમ્પ્લેક્સ, ગેરકાયદેસર છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા ચેતન બામહણિયા. ચેતન, કેટલા સમયથી આ ગેરકાયદેસર કોમ્પ્લેક્સ હતું, શું જાણવા મળી રહ્યું છે કોમ્પ્લેક્સને લઈને, અને કઈ રીતની કામગીરી અત્યારે હાથ ધરાય છે? જી, વેજલપુર વિસ્તારમાં મક્તમપુરા વોર્ડમાં આવેલું જે અલીઝા કોમ્પ્લેક્સ છે, આ કોમ્પ્લેક્સ હાજી બાવા દરગાહની સામે આવેલું છે. અને આ કોમ્પ્લેક્સ ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું કોમ્પ્લેક્સમાં, અને આ કોમ્પ્લેક્સ માં હાલમાં એએમસી દ્વારા ડિમોલિશન હાથ ધરાયું છે. અને વેજલપુરના કુખ્યાત નાઝીર વોરા દ્વારા કોમ્પ્લેક્સનું ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું. જો કોમ્પ્લેક્સની વાત કરવામાં આવે તો ગ્રાઉન્ડ ફ્લોર પર, ફર્સ્ટ ફ્લોર પર અને સેકન્ડ ફ્લોર પર દુકાનો બનાવી દેવામાં આવી હતી, અને આ દુકાનોનું જ્યારે બાંધકામ થયું હતું ત્યારે 2021માં ડિમોલેશન માટે તેને નોટિસ ફટકારવામાં આવ્યું હતું, અને બાદમાં ડિમોલેશન પણ કરાયું હતું. પરંતુ નાઝીર વોરા એન્ડ કંપની દ્વારા ફરીથી ગેરકાયદેસર બાંધકામ શરૂ કરવામાં આવ્યું હતું, અને આ ગેરકાયદેસર બાંધકામ અંગે ગત માર્ચ 2024માં નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ નોટિસ બાદ પણ ગેરકાયદેસર બાંધકામનું જે ડિમોલેશન સ્વૈચ્છિક કરવાનું હોય છે તે ન કરવામાં આવતા આજે એએમસી ના કાફલા સાથે ડિમોલેશન ની કામગીરી હાથ ધરાય છે, અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન ની કામગીરી હાથ ધરાય છે. અંદાજિત 4200 ચોરસ ફૂટ નું જે બાંધકામ છે તે દૂર કરવામાં આવશે. પ્રથમ માળ અને બીજો માળ જે ગેરકાયદેસર સંપૂર્ણ રીતે તાણી દેવામાં આવ્યા છે તેનું ડિમોલેશન કરવામાં આવશે, અને જે હાલમાં પ્રાથમિક માહિતી અનુસાર જે ગ્રાઉન્ડ ફ્લોર છે તે મંજૂર હોવાથી તેને રાખવામાં આવશે. પરંતુ પ્રથમ માળ અને બીજો માળ તેનું સંપૂર્ણ ડિમોલેશન કરવામાં આવશે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.